હવે આગળ વાત કરીએ તો અંબાજીની. અંબાજી ખાતે શ્રી રાજપૂત કરણી સેના અંબાજી દ્વારા કંગના રાણાવતના સમર્થનમાં રેલી યોજી. સુશાંત સિંહ રાજપૂતના સમર્થનમાં આવેલી કંગના રાણાવતને દબાવવા અનેક પ્રયત્નો શિવસેના દ્વારા કરાઈ રહ્યા છે, ત્યારે કંગના રાણાવતે હાલમાં જ મુંબઈ પહોંચી અને સુશાંત સિંહ મર્ડર કેસના અનેક મુદ્દાઓ ઉઠાવ્યા છે. ત્યારે શિવસેના પોતાના બચાવમાં કંગના રાણાવતને દબાવવાની કોશિશ કરતી હોય તેવું લાગી રહ્યું છે. શિવસેનાના સંસદ સંજય રાઉતે કંગના રાણાવત પર અભદ્ર ટિપ્પણી કરી છે, તેને લઈ પણ મહારાષ્ટ્ર સહિત સમગ્ર ભારતમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જ્યારે આ શિવસેનાના સંસદ એક નારીનું સન્માન નથી કરી શકતા તો એ સંસદ બનાવવાના કે પછી નેતા કહેવાના લાયક નથી, તેઓ પણ રોષ જનતામાં ભભૂકી ઉઠ્યો છે. ત્યારે કંગના રાણાવતના સમર્થનમાં કરણી સેનાએ મેદાનમાં આવી છે. ત્યારે આજે અંબાજી કરણી સેનાના અધ્યક્ષ સંદીપસિંહ રાજપૂત એક્સ આર્મીમેનની અધ્યક્ષતામાં અંબાજી ખાતે રેલી યોજાઈ હતી અને રેલીમાં કંગના તું માગે બટો હમ તુમારે સાથ હે, નારી કે સન્માન મેં કરણી સેના મેદાન મેં, સંજય રાઉત કંગના રાણાવત સે માફી માંગે, શિવસેના હાય હાય સહિતના અનેક નારાઓ રેલીમાં ગુંજી ઉઠ્યા હતા અને શિવસેનાએ શિવ ભગવાનનું નામ હટાવે અને સોનિયા સેના નામ રાખે તેવો પણ સંદીપસિંહે મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવ્યો હતો. આ રેલીમાં સંજય રાઉતના ફોટાને સરગાવી અને ચંપલ માર્યા હતા, ત્યારે સંજય રાઉતના ફોટાને પણ કરણી સૈનિકોએ પગથી રગદોરી નાખ્યો હતો અને ભારે રોષ ઠાલવ્યો હતો અને સંજય રાઉતને શિવસેના કંગના રાણાવત જોડે માફી માંગે તેવી પણ માંગ કરણી સેનાએ કરી હતી. આ રેલીમાં કરણી સેના અધ્યક્ષ સંદીપસિંહ રાજપૂત, મહેન્દ્ર રાજપૂત, જયેન્દ્રસિંહ રાજપૂત, મેહુલસિંહ રાજપૂત, સુજીતસિંહ રાજપૂત, આકાશસિંહ રાજપૂત, બળવંતસિંહ રાજપૂત, બાલવીરસિંહ રાજપૂત, જયેશસિંહ રાજપૂત, પ્રતાપસિંહ રાજપૂત, દીપકસિંહ રાજપૂત, અમિતસિંહ રાજપૂત, બ્રિજેશ રાજપૂત, સચિનસિંહ રાજપૂત, કૃણાલસિંહ રાજપૂત, મનીષસિંહ રાજપૂત સહિતના કરણી સૈનિકો તથા લઘુમતી મોરચાના મહામંત્રી વસીમ મેમણ ઉપસ્થિત રહ્યા હતા. અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી.